પેલા છોકરા બોલે ને ભગા દા કરી કે ના ચકલાસે પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ગુનો દાખલ થયેલ છે, જેમાં એલસીબી ટીમને માહિતી મળેલી કે હરિયાણાથી દારૂ આવેલો છે અને અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ઉપરથી નીકળનાર છે. અને જે ટેન્કરની માહિતી હતી એ જે સિમેન્ટ પાવડર જે પ્રેશરાઇઝ કરી અને જે ટેન્કરમાં ભરવામાં આવે જે થોડુંક વી શેપનું હોય છે એ મોટા ટેન્કરની અંદર આ ભરેલું હતું અને ડાકોરથી નડિયાદ કટથી વડોદરા બાજુ જ્યારે જઈ રહ્યું હતું ત્યારે ઉત્તરસંડા ચકલાસી જે એક્સપ્રેસ વે ઉપરથી જે બ્રિજ નીકળે છે એની નીચે ઊભું રાખી અને એલસીબીએ ચેક કરતા અંદરથી મોટી માત્રામાં દારૂ મળી આવેલો. ટોટલ 49.32 લાખનો વિદેશી દારૂ છે. ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી જે ડ્રાઈવર છે વિરેન્દ્ર જાટ એની ધરપકડ કરી અને જે વોન્ટેડ આરોપી છે
સમીર ખાન જે મેવાત હરિયાણાના છે સપ્લાયર છે એની તપાસ હવે કરવામાં આવશે. એ હાલ જે ડ્રાઈવર છે એનું કહેવું એવું હતું કે વડોદરા બાજુ જઈને ઉભું રહેવાનું હતું અને ત્યારબાદ એને જે સપ્લાયર છે એ ફોન કરે તો આગળ જવાનું હતું, એટલે એ હવે ચોક્કસ બાબત તપાસ દરમિયાન જ ખબર પડશે. અને કોર્ટમાંથી હાલ જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે એના જરૂરી રિમાન્ડ માંગવામાં આવશે અને રિમાન્ડ બાદ આગળની તપાસ થઈ શકશે. સર, જે દારૂનો હેરાફેરી કરે છે સતત એક ટ્રેન્ડ બદલાતો જોવા મળે છે. હવે પહેલી વખત આ પ્રકારનો કેસ સામે આવે છે, શું ધ્યાને આવે છે? હા, અલગ અલગ પ્રકારના કોઈ ફર્નિચરની આડમાં, કોઈ પૂઠાના બોક્સની આડમાં, અગાઉ એક બે ટેન્કર જે દૂધના ટેન્કર હોય છે એની અંદર પણ મળેલા છે. અને આ વખતે અમે અહીંયા જે મારી નજરમાં જે આવ્યો છે આ કેસ, તો આવું પહેલી વખત છે અહીંયા ખેડા જિલ્લાની અંદર. તો આ પ્રકારના જે નવા નવા કિમિયા બુટલેગરો અપનાવતા હોય છે, પરંતુ બાતમીદારોના સારા નેટવર્કથી ચોક્કસપણે સફળ થઈએ છીએ અને દારૂબંધી જે છે એનું ચુસ્તપણે અમલીકરણ થાય અને આવી દારૂના જે બુટલેગરો છે એની ઉપર કંટ્રોલ રહે એ પ્રકારના પૂરતા પ્રયત્નો એલસીબી અને લોકલ પોલીસ દ્વારા થઈ રહ્યા છે.